નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશિત રાજ્યગુરુ. ઘણા દિવસો બાદ નિષ્કર્ષમાં આપણે રૂબરૂ થઈ રહ્યા છીએ, મળી રહ્યા છીએ, પરંતુ એક ઇમ્પોર્ટન્ટ વિષય છે, મહત્વપૂર્ણ મુદ્દો છે. અને થંબનેલ વાંચીને તમે આવ્યા છો કે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે આવતીકાલે, એટલે કે 6 તારીખે. એનાથી ફેર શું પડશે? તો આ સમજવા જેવો મુદ્દો છે. આખો કોંગ્રેસનો એક પ્લાન તમને સમજાવવાનો પ્રયાસ કરીશું અને આ પ્લાન કોંગ્રેસી કાર્યકર્તાઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને ભાજપ માટે આ પડકાર ઊભો કરી શકે છે. એક બાદ એક મુદ્દાઓને સમજવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલાં તો એ જાણી લો કે રાહુલ ગાંધી આવી ક્યારે રહ્યા છે. રાહુલ ગાંધી આવતીકાલે એટલે કે 6 તારીખે 12:30 વાગે અમદાવાદ આવશે. અમદાવાદ આવી કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરશે અને સાથોસાથ રાજકોટ અગ્નિકાંડના પીડિતો એટલે કે જે મૃત્યુ જનાર લોકો છે એમના પરિવાર સાથે તેઓ મુલાકાત કરશે. હવે અગ્નિકાંડના પરિવારજનો પીડિતો સાથે આ પહેલાં તેઓ વિડીયો કોલ મારફતે તેઓ મુલાકાત કરી ચૂક્યા છે, પરંતુ આવતીકાલની રૂબરૂ મુલાકાત એ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. રાહુલ ગાંધીનો જે અંદાજ છેલ્લા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ, ખાસ કરીને સદનમાં સ્પીચ બાદ જે રાહુલ ગાંધી વિશે સોશિયલ મીડિયામાં લોકો વચ્ચે જે વાતો થવા લાગી છે, તેનાથી કોંગ્રેસમાં એક નવા પ્રાણ ફૂંકાયા છે. વિરોધ પક્ષના નેતા બન્યા ત્યારથી રાહુલ ગાંધી એક અલગ ઇમેજ સાથે, એક અલગ અંદાજ સાથે જોવા મળી રહ્યા છે. હવે ગુજરાતમાં આવવાથી રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતથી શું ફેર પડશે? તો સૌથી પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે કોંગ્રેસના ગુજરાતના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો નવો પ્રાણ ફૂંકાશે. જી હા, એ ખૂબ જરૂરી હતું. વિધાનસભામાં જે પરિણામ કોંગ્રેસે જોયું, ત્યારબાદ લોકસભામાં ગેનીબેન ઠાકોરના લીધે ભાજપની જીતની હેટ્રિકમાં જે ડેન્ટ લગાવવામાં કોંગ્રેસ સફળ થઈ, તે બાદ આ ખૂબ જરૂરી હતું કે કોંગ્રેસને એ વિશ્વાસ અપાવવામાં આવે કે તેઓ કરી શકે છે. હવે આપ સમજો કે એવું નથી કે આ અચાનક થયેલો પ્લાન છે. તમને યાદ હશે કે રાહુલ ગાંધીએ જે સદનમાં સ્પીચ આપી તેમાં એક ડંકી કી ચોટ પર ભાજપના સભ્યને તેમણે પડકાર ફેંક્યો હતો કે ગુજરાતમાં અમે એટલે કે ઇન્ડિયા ગઠબંધન હવે ભાજપને હરાવવા જઈ રહ્યું છે. હવે એ સમયે તો કદાચ એવું લાગતું હતું કે આ ઓવર કોન્ફિડન્સમાં આવીને કહેલી વાત છે, પરંતુ આ ઓવર કોન્ફિડન્સ કહો કે કોન્ફિડન્સ કહો, આવ્યો ક્યાંથી? એ આવ્યો રાજકોટ અગ્નિકાંડમાં કોંગ્રેસે જે બંધનું એલાન કર્યું હતું ત્યાંથી. એકંદરે એવી વાતો હતી કે કોંગ્રેસે જે બંધનું એલાન રાજકોટમાં આપ્યું તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કોંગ્રેસ તેને સફળતાની દ્રષ્ટિએ જોઈ રહ્યું હતું કે તેમનું બંધનું એલાન સફળ ગયું. ત્યાં ગેનીબેન પણ ગયા, ત્યાં જિગ્નેશ મેવાણી પણ ગયા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ગયા અને ઘણા ખરા રાજકોટના વેપારીઓએ, લોકોએ બંધનું પાલન કરીને કોંગ્રેસની આ જાહેરાતને સમર્થન આપ્યું. એનાથી એક મેસેજ એ ગયો કે કોંગ્રેસ હવે જે આંદોલન કરી રહ્યું છે અથવા તો જનતાના અવાજ ઉઠાવી રહ્યું છે તેમાં લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે. હવે આ વાતથી રાહુલ ગાંધીને વિશ્વાસ આવ્યો અને સદનમાં તેમણે ખુલ્લેઆમ ભાજપના સભ્યને પડકાર ફેંક્યો કે અમે ગુજરાતમાં તમને હરાવી રહ્યા છીએ. એની પાછળનું એક બીજું કારણ છે ગેનીબેન ઠાકોર. કોઈ એવું માનવા તૈયાર નહોતું કે ગુજરાતમાં 26માંથી કોઈ પણ બેઠક કોંગ્રેસ જીતી શકે છે. શરૂઆતમાં એવી ઘણી બધી એનાલિસિસ થયા કે કોંગ્રેસ એટલી બેઠક જીતશે, અહીંયા જીતશે, અને ગુજરાત તકે શરૂઆતથી લઈને છેક સુધી એવું કહ્યું કે 2-3 બેઠક ઉપર કોંગ્રેસનું પલડું ભારે લાગે છે અને તેમાંથી બનાસકાંઠા એક હતી. પરિણામ આવ્યા અને થયું એવું કે ગેનીબેન જીતી ગયા. આ પહેલો એવો મુદ્દો હતો જેનાથી કોંગ્રેસને એટલે કે હાઈકમાન્ડ રાહુલ ગાંધી અને બાકી ઇન્ડિયા ગઠબંધનના સભ્યોને અને પ્રદેશ કોંગ્રેસને વિશ્વાસ જાગ્યો કે હવે કોંગ્રેસમાં એટલી તાકાત છે કે તે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કે વિધાનસભાની ચૂંટણીઓમાં પડકાર ભાજપને આપી શકે, કારણ કે પરિણામ એક બેઠક તો આવી છે. બીજું રાહુલ ગાંધીનું નિવેદન, અગ્નિકાંડમાં સપોર્ટ, બંધને સપોર્ટ મળવો, આ તમામ મુદ્દાઓ ભેગા થયા અને એ વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે હવે ગુજરાતમાં રાહુલ ગાંધી એક્ટિવ થઈ રહ્યા છે. એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે હવે રાહુલ ગાંધીનો નેક્સ્ટ ટાર્ગેટ મધ્યપ્રદેશ અને ગુજરાત છે, અને એટલા માટે જ રાહુલ ગાંધી અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં અચાનકથી ખૂબ મહેનત કરવા લાગ્યા છે. હવે અત્યારે કોઈ ઇલેક્શન તો નથી, મહેનતનો મતલબ એ છે કે સરકારે લીધેલા નિર્ણયો અથવા તો ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાએ આપેલા નિવેદનોને જોરશોરથી ઉઠાવીને વિરોધ કરવો, આ એક સ્ટ્રેટર્જી હોઈ શકે છે અને તો જ વિરોધ પક્ષની સાચી પરિભાષા ચરિતાર્થ થતી લોકોમાં દેખાશે.
હવે સીધા મુદ્દા પર આવીએ, ચાર પાંચ મુદ્દાઓથી સમજવાનો પ્રયાસ કરીએ. આપણે ગ્રાફિક્સમાં તો દેખાતા જ હશે, પરંતુ એને એલાબરેટ કરીએ, થોડો વિસ્તારથી સમજાવવાનો પ્રયાસ કરીએ કે જો રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે, જો અચાનક પ્લાન થઈ ગયો છે, અને અચાનક પ્લાન થવા પાછળનું કારણ અથવા તો એનું મહત્ત્વ રાહુલ ગાંધી ખુદ જાણે છે. ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર થવી બબાલ, જે બબાલ થઈ, ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ પર થયેલા કેસ, અને એનાથી કોંગ્રેસના કાર્યકરોમાં જે જુસ્સો છે, જે રોષ છે, એને બેકઅપ કરવા માટે રાહુલ ગાંધી આવતા હોય તેવી એક અંદરખાને ચર્ચા છે. એટલે પહેલો તો મુદ્દો એ બહુ સ્પષ્ટ છે કે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો પ્રાણ ફૂંકાશે. બીજી વાત એ છે કે જનતામાં એ મેસેજ જશે કે હવે કોંગ્રેસ ગુજરાતમાં સુપર એક્ટિવ થઈ ગયું છે, કારણ કે રાહુલ ગાંધી જેવા મોટા નેતાઓ જો ગુજરાત એક બે દિવસના પ્લાનમાં જો અચાનક આવી જાય તો એ મેસેજ સ્વાભાવિક રીતે જાય કે ગુજરાત કોંગ્રેસ, માફ કરજો, ગુજરાત પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું ધ્યાન તો છે. એટલે એક પોઝિટિવ મેસેજ જશે કે ગુજરાતમાં હવે કોંગ્રેસ ખૂબ સક્રિય થઈ રહી છે. ત્રીજો મેસેજ જ્યારે અગ્નિકાંડના પીડિતોને મળશે રાહુલ ગાંધી, એનાથી એ મેસેજ જશે કે કોંગ્રેસ જનતાના મુદ્દાઓને ઉઠાવવામાં સફળતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલે કે આવા મુદ્દાઓ ઉઠાવીને જનતા સુધી પહોંચવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહ્યું છે. એટલે આવા ત્રણ ચાર મુદ્દાઓ છે જે સાબિત કરે છે કે ગુજરાતમાં કોંગ્રેસ હવે સુપર એક્ટિવ થઈ રહી છે. અને આખરે એ જ સવાલ આવીને ઊભો રહે છે કે રાહુલ ગાંધીના ગુજરાતમાં આવવાથી શું ફેર પડશે. તો ભાઈ, ફેર તો ઘણો પડવાનો છે, કારણ કે રાહુલ ગાંધી જેવા મોટા નેતાઓનું આવવું, આ બબાલને સતત ઉઠાવતા રહેવું. શક્તિસિંહે ગઈકાલે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, આજે પણ રાહુલ ગાંધીના કાર્યક્રમની પ્રેસ કોન્ફરન્સ કરી, તેમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે જે કાર્યાલય પર થયેલી બબાલ છે એને સતત જગતી રાખવા માટે, જ્વાળા જગતી રાખવા માટેના કોંગ્રેસ પ્રયાસ કરી રહ્યું છે, અને બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પર કેસ થવા. એટલે એક વાત બહુ સ્પષ્ટ છે, આ આખી સ્ટ્રીમલાઇનને સમજીએ, આ આખી વાતોને સમજીએ, સ્ટ્રેટેજીને સમજીએ, તો એક વાત બહુ સ્પષ્ટ લાગે છે કે હવે પછીનો કોંગ્રેસનો ટાર્ગેટ, રાહુલ ગાંધીનો ટાર્ગેટ ગુજરાત હોઈ શકે છે. અને જો આ વાત સાચી છે, જો આ સ્ટ્રેટેજી સાચી છે, તો ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ ભાજપ માટે આ મોટો પડકાર સાબિત થશે. જો એક વાત આપણે ભૂલવી ન જોઈએ, રાહુલ ગાંધીએ સદનમાં કહી દીધું કે અમે ઇન્ડિયા ગઠબંધન આપને હરાવવા જઈ રહ્યું છે. હજી ચૂંટણી, વિધાનસભા ચૂંટણીને વાર છે, અને વિધાનસભા ચૂંટણીને વાર ન હોય તો પણ આંકડા કોંગ્રેસના ફેવરમાં નથી, ના તો ઇન્ડિયા ગઠબંધનના ફેવરમાં છે. એટલે એટલું પણ આસાન નથી કોંગ્રેસ માટે, અને એ વાત ખુદ કોંગ્રેસ જાણે છે, ને એટલા માટે જ અત્યારથી મહેનતે જોતરાઈ ગયું છે. પછી અગ્નિકાંડનો મુદ્દો હોય, કાર્યાલય પર થયેલી બબાલ હોય, કે પછી રોડ રસ્તાની વાત હોય, આપણે જોયું હશે કે ટ્વિટર પર, ઇન્સ્ટાગ્રામ પર કોંગ્રેસના નેતાઓ ખરાબ રોડ, ખાડાઓના ફોટો મૂકીને અવાજ ઉઠાવી રહ્યા છે, અને જનતાનું સમર્થન એમને મળી રહ્યું છે. હેમંત રાવલનો એક ટ્વીટ આપણે યાદ હશે, અને ત્યારબાદ એવા પણ સમાચાર આવ્યા કે એક ભાજપના નેતાએ તેમને ટ્વીટ હટાવવા માટે કહ્યું કે હવે તો રોડ રિપેર થઈ ગયો છે, આપ ટ્વીટ હટાવી દો. એટલે આવા બધા મુદ્દાઓથી જનતામાં સતત ચર્ચામાં રહેવાનો કોંગ્રેસનો જે આ પ્રયાસ છે, એ કદાચ કોંગ્રેસમાં એક નવા પ્રાણ ફૂંકી શકે છે. ને રાહુલ ગાંધી આ વાતને બખૂબી જાણે છે, ને એટલા માટે જ કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા, એમને ધક્કો મારવા કે આપણે આવી જ રીતે જનતાના મુદ્દા ઉઠાવતા રહીશું, વિરોધ કરતા રહીશું, એટલા માટે જ અચાનક રાહુલ ગાંધી કોંગ્રેસ ગુજરાત આવી રહ્યા છે. ને એનાથી ફેર એ પડશે કે ભાજપનું ટેન્શન વધવાનું છે, અને ભાજપ પણ આ વાત ખૂબ સારી રીતે જાણે છે. કદાચ જે કારોબારી મળી રહી છે, બે દિવસની કારોબારી સાળંગપુરમાં, એમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ હોઈ શકે છે. ફરી મળીશું કોઈ નિષ્કર્ષમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપો, અને આપ ગુજરાત તકને હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો. વિડીયો ગમે તો તમારા વિચારો કમેન્ટમાં જરૂર મૂકજો, કે આપને લાગે છે, આપને શું લાગે છે, રાહુલ ગાંધી શા માટે ગુજરાત આવી રહ્યા છે, કમેન્ટ જરૂર કરજો. ફરી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા. નમસ્કાર.